तो अमदावादना आटकेश्वर ब्रिजनो मुद्दो रोड अने बिल्डिंग कमिटीनी बैठक में चर्चा करवामां आवी, जेमां ब्रिजना काममां भ्रष्टाचारना आक्षेपो बाद ब्रिज बंद करी देवायो छे। त्यारे रोड एंड बिल्डिंग कमिटीना चेरमेने कह्युं कि रिपोर्ट आव्या बाद आ मुद्दे निर्णय लेवाशे। जो रिपोर्ट नेगेटिव आवशे तो कॉन्ट्राक्टर पासेथी पैसा वसूलवामां आवशे। अने आटकेश्वर ब्रिजना कॉन्ट्राक्टर वटवा अंबिका ब्रिज, जसोदानगर ब्रिज, गोता रेलवे ब्रिज, दिनेश चेम्बर ब्रिज अने पल्लव चार रस्ता ब्रिजनो पण कॉन्ट्राक्ट अपायो छे। ये रिपोर्ट आई जाए एटले पछी एमां डिजाइन नो फॉल्ट छे के एना मटेरियल मां फॉल्ट छे के सेना कारणे आ बन्युं, केम के आपणा माटे सौथी पहेली प्रायोरिटी અમદાવાદના નગરજનોના જાન માન લઈને એમને કોઈ નુકસાન ના થાય એની જવાબદારી છે। એટલે બ્રિજ અમે એટલા માટે જ બંધ કર્યો છે કે જ્યાં સુધી આના તમામ રિપોર્ટ ન આવી જાય, જ્યાં સુધી આપણે કોઈ તથ્યો પર ના પહોંચીએ ત્યાં સુધી આ બ્રિજ અમે ચાલુ નથી કરવાના। બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી રાજકોટ એઇમ્સમાં નોકરી અપાવવાની ઘટના સામે આવી છે, જેમાં બોગસ જોઇનિંગ લેટર બનાવીને નોકરી અપાવવાને લઈને ફરિયાદ બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। આ મામલે પડદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ભાંડો ફૂટ્યો હતો। એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ પુનિત અરોરાએ કહ્યું કે ખોટા સહી સિક્કા બનાવી યુવતીને નોકરી માટે પ્રલોભન આપવામાં આવ્યું હતું। ફરિયાદ બાદ આરોપી ડોક્ટર અક્ષય જાધવની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને માતા અને દીકરીની ધરપકડ કરી છે। પતિ કિશોર જાધવ દરરોજ પત્ની અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો। રવિવારે પણ પતિ કિશોરે પત્ની અને દીકરીને વાળ પકડીને માર માર્યો હતો, જેથી ઉશ્કેરાયેલી માતા દીકરીએ હત્યાનું ષડયંત્ર કર્યું હતું। પતિ જ્યારે સૂઈ ગયો હતો ત્યારે પત્ની અને દીકરીએ દુપટ્ટાથી કિશોરનું ગળું દબાવીને હત્યા કરી હતી। સરદારનગર પોલીસે ગુનો નોંધી માતા દીકરીની ધરપકડ કરી છે। પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા, પતિ અવારનવાર આવતો, દીકરીને મારતો। એ દિવસે પણ એવું થયું, સવારેથી બપોર થયું, સાંજે જગ્યા હતા, સાંજે પણ એ રીતે એમને માર જોઈએ બંને વચ્ચે વધારે બોલાવે। જ્યારે મારા જણા કિશોર જ્યારે સુવા માટે ગયા હતા, સૂચેલા હતા, ત્યારે તેમની પત્ની ઉપર બેસીને દુપટ્ટો ભરાવીને એમને બોલાવવા કહી દીધું, અને એ દરમિયાન એમની દીકરી જે હતી એને એનું મોં દબાવી દીધું અને અમને એ રીતે મરણ મળ્યા। ઉપલેટા તાલુકામાં આધાર કાર્ડને લઈને બે ત્રણ દિવસથી ધરમધક્કા ખાઈ રહેલા લોકો ભારે પરેશાની વેઠી રહ્યા છે। આધાર કાર્ડની કામગીરીને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। દરરોજ ફક્ત 30 ટોકન આપવામાં આવે છે અને ટોકન મેળવવા માટે લોકો વહેલી સવારે 6 વાગ્યાથી લાઇનમાં બેસી જતા હોય છે। 30-35 કિલોમીટર દૂરથી આવતા લોકોને 400-500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। તંત્ર દ્વારા પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયતોમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી કરવા માટે સૂચના આપી છે, છતાં પણ પોસ્ટ ઓફિસ કે ગ્રામ પંચાયતોમાં કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં આવતી નથી। ગરીબ માણસો આમાં હેરાન બહુ થાય છે, તો એક બાજુ તમે આધાર કાર્ડની લિંક બધી બાબતમાં કરાવો છો, તો અમે કરવા તૈયાર છે, તો અમારે કરવું શું? જો આવા નબળા માણસો જ બધા અહીંયા આધાર કાર્ડમાં લિંક કરાવવા આવ્યા છે, કોઈ સગવડવાળો માણસ નથી આવ્યો, તો આ રોજીનો 300-400 રૂપિયાની મજૂરી પાડી હાંજ સુધી રોકાય છે, છતાં અહીંયા આવતું નથી, 4-5 જણાને વાર આવે તો કોમ્પ્યુટર ઉપરથી બંધ થાય, તો એ લોકોનો હું દોષ